नमस्ते मित्रों, आप सबनु स्वागत छे अमारी यूट्यूब चैनल गुरु मास्टर जी मां। आज आपणे खूब महत्वनी बात करीशुं, आई खेडूत पर जो तमे फॉर्म भर्यू होय तो कई रीते ऑनलाइन मोबाइलमांथी चेक करूँ के तमारू फॉर्म मंजूर थयुं छे के ना मंजूर, तमाम बाबतो आज आपणे जाणीशुं। वीडियो अमारो गमे तो सौने कहेजो, ना गमे तो अमने कहेजो। तो चालो शुरू करिए। तेना माटे मित्रों शुं करवानुं छे, गूगल सर्च में जवानुं छे। तो चलो गूगल सर्च में जाइए। गूगल सर्च में जाइ अने आई खेडूत तमारे टाइप करवानुं छे। तो आपणे आई खेडूत टाइप करी लीधुं, बराबर छे। गूगल सर्च में तमारा मोबाइलनी अंदर जे गूगल सर्च छे तेनी अंदर, त्यार पछी आ वेबसाइट छे तेनी, तेना उपर आपणे क्लिक करिए। चलो त्यां क्लिक करिए। त्यां क्लिक करीशुं एटले आपणने आ प्रकारे वेबसाइट जोवा मळी जशे, बराबर छे। તમે જોશો તો વચ્ચોવચ્ચ એવું જે વચ્ચે જ એવું લખેલું આવશે કે અરજીનું સ્ટેટસ તપાસવા રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો। તો આપણે ત્યાં ક્લિક કરીશું, એટલે અલગ અલગ પ્રકારની સ્ટેટસ યોજનાઓ જોવા માંગે તમારે ક્લિક કરવાનું છે। હવે એક વસ્તુ કે 6% વ્યાજદરની યોજના હોય તો અહીં ક્લિક કરવાનું, બાયોગેસની અરજી હોય તો અહીં ક્લિક કરવાનું, ગૌચર અને ગૌચર બોર્ડની યોજનાઓ હોય તો અહીં ક્લિક કરવાનું। તે સિવાય તમામ પશુપાલનની યોજના હોય, બાગાયતની યોજના હોય કે ખેતીવાડીની યોજના હોય, આ ત્રણ સિવાયની જે પણ અરજીની અંદર તમે અરજી કરી છે તો તમારે પ્રથમ નંબર ઉપર ક્લિક કરવાનું છે। આપણે તેના ઉપર ક્લિક કરીએ। હવે તમે અરજીનું સ્ટેટસ કઈ રીતે તપાસવા માગો છો? તો આપણે જે તમે ઓફિસની અંદર આપી હોય છે રસીદ ક્રમાંકથી કે અરજી ક્રમાંકથી, આપણે બધા આપણી પાસે શું હશે? અરજી ક્રમાંક હશે, જે તમે ફોર્મ ભર્યું હશે અને ત્યાર પછી જે આઈ ખેડૂતનો મેસેજ આવ્યો હશે તે, અથવા તો તમે ફોર્મ કાઢી અને તેની ઝેરોક્ષ રાખી છે તો એ ફોર્મની ઉપર પણ હશે। એટલે તમારે અરજી ક્રમાંક લેવાનો છે, તો હું અરજી ક્રમાંકથી કરું છું અને આગળ ઉપર ક્લિક કરું છું, બરાબર છે। ત્યાર પછી આ પ્રમાણે ખુલશે અરજી ક્રમાંક 2020-21, પછી આ લખેલું છે ને, અહીં શું લખવું તેના વિશે વાત કરીએ। પરંતુ તેના પછી જે આ કોડ નંબર છે એ તમારે અહીં લખી દેવાનો છે। ત્યાર પછી તમે જે મિત્રો ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર આપ્યો હતો તે મોબાઈલના છેલ્લા 4 ઓકડા તમારે લઈ લેવાના છે, અથવા તો આધાર કાર્ડના છેલ્લા મિત્રો 4 ઓકડા તમારે અહીં લખવાના છે અને પછી અરજીનું સ્ટેટસ તપાસવા અથવા તો તેની પ્રિન્ટ કાઢવી હોય તો તમે કાઢી શકશો। પરંતુ તેના પહેલાં હવે આ નંબર કઈ રીતે નાખો તે જોઈ લઈએ। તો મિત્રો આ ફોર્મ છે, તમે જોઈ શકો છો કે મંજૂરી હુકમ આવી ગયો છે, પરંતુ આપણે ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકીએ એ શીખી રહ્યા છીએ। તો આ તમારું ફોર્મ છે, બરાબર। હવે મિત્રો તમારા ફોર્મની ઉપર આ રીતે અરજી ક્રમાંક હશે, બરાબર છે, 2020-21 વચ્ચે આઈ પણ છે। પાછળના તમારે આ ઓકડા લઈ લેવાના છે, 10/28/774 એ આપણે ક્યાં લખવાના છે, બરાબર છે, એ જે આગળ કહ્યું મેં ત્યાં તમારે લખવાના છે, 10/28/774। તો મિત્રો એ નંબર હું ક્યાં લખી દઉં છું, 10/28/774 અહીં લખી દઉં છું। પછી મેં જે રીતે તમને કહ્યું અહીં લખી દેવાનું છે, બરાબર છે, 4 ઓકડા લઈ લેવાના છે અને પછી અરજી ઉપર ક્લિક કરવાનું છે। તો હું અહીં નંબર લખી દઉં છું, 10/28/774, બરાબર છે। પછી 69/42 લખી દઉં છું, ત્યાર પછી મોબાઈલના છેલ્લા ઓકડા હું લખી દઉં છું। જેવું મિત્રો તમે ક્લિક કરશો તો આ રીતે એપ્લિકેશન સ્ટેટસ આવી જશે, અહીં તમારો નંબર આવી જશે, અરજીની તારીખ આવી જશે, અરજદારનું નામ આવી જશે, જિલ્લો પાટણ અને ગામ પણ આવી જશે। ત્યાર પછી મિત્રો ઘટકનું નામ પણ આવી જશે, ટ્રેક્ટર, અરજી ઇન્વોઇસ કઈ તારીખે થઈ તે પણ આવી જશે, મંજૂરીનું પાત્રતા ધરાવે છે કે કેમ એ પણ મિત્રો આવી જશે, મંજૂરીનું સ્ટેટસ કઈ તારીખે તમારી મંજૂરી મળી 18 ઓક્ટોબર 2020, અરજીની ચકાસણી બરાબર છે કે કેમ તો પેન્ડિંગ છે અને પેમેન્ટનો ઓર્ડર પણ પેન્ડિંગ છે, પરંતુ મંજૂરી જે મેળવવાની હતી યોજના માટે ટ્રેક્ટર માટે તે મંજૂરી મળી ગઈ છે। તો આ રીતે મિત્રો તમે આઈ ખેડૂત ઉપર કોઈપણ પ્રકારનું ફોર્મ ભરેલું હોય તો તમે ચેક કરી શકો છો અને તેની પ્રિન્ટ પણ જે બાજુનો ઓપ્શન હતો મિત્રો તેના ઉપરથી તમે જો પ્રિન્ટ ના કાઢી હોય તો પ્રિન્ટ પણ કાઢી લેજો। તો જે પણ ખેડૂત મિત્રોએ
फॉर्म भरेलू हो तो आ रीते चेक कर लेव। ते कई कई योजना की अंदर फॉर्म भरेलू है तेरे चेक कर पीछे केव बताव है यप अमने नीचे कॉमेंट बॉक्स में जनावता रहो। अमारो आ वीडियो गम्य हो तो तमाम मित्रों सुधी तमारा दरेक व्हाट्सएप ग्रुप में खेडूतों व्हाट्सएप ग्रुप में तमारा गामना व्हाट्सएप ग्रुप में वीडियो शेर करवा विनंती है जेथी अमारी आ चेनल अंदर वधु में वधु लोग जोड़ाय अने एमने माहिती मळती रहे। थैंक यू, आभार। जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात, जय जवान, जय किसान।